મોરબી ગામ્ય પંથકના પાસના 80 કાર્યકરો એક સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો તો ભાજપ પ્રચાર કાર્યાલયના ઓપનિંગમાં કોંગ્રેસ પર પ્રહારો થયા. લોકસભા ચૂંટણીના જંગમાં પ્રચાર અભિયાન વેગવંતુ બની રહ્યું છે અને કચ્છ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ વિનોદભાઈ ચાવડાના પ્રચાર કાર્યાલયનું ઉદઘાટન મોડી સાંજે કરવામાં આવ્યું હતું. જે પૂર્વ ગ્રામ્ય પંથકના પ્રવાસ દરમિયાન અનેક ગામમાંથી પાસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના ગામડાના પ્રવાસ અને પ્રચાર કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, વાસણભાઈ આહિર અને કાંતિભાઈ અમૃત્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ ગામોમાં જનસંપર્ક અને ચૂંટણી પ્રચાર સાથે સભાઓને સંબોધન કરવામાં આવ્યું હતું. દરમિયાન મોરબીના મહેન્દ્રનગર, રવાપર, મારિયાના બગસરા સહિતના ગામમાંથી પાસના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા અને કેન્દ્રીય મંત્રી સહિત ભાજપના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. પાટીદાર આંદોલનમાં એપી સેન્ટર રહેલા મોરબીના ગ્રામ્ય પંથકમાંથી અંદાજે 80થી વધુ પાસ કાર્યકરો ભાજપમાં જોડાઈ જતા ભાજપની તાકાતમાં વધારો થયો છે તો ચૂંટણી પ્રચાર હવે વેગ પકડી રહ્યો છે અને સભાઓમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપના વિકાસના ગુણગાન ગાયા હતા. તેમજ મોડી સાંજે મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક પ્રચાર કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મહેન્દ્રનગર ગામ, મોરબી જિલ્લાના અન્ય ગામના પણ અનેક યુવાનો, લગભગ મેં જોયું 100 થી 150 જેટલા યુવાનો આજે મૂળ પ્રવાહની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રવાહમાં પરત ફર્યા છે. સ્વાભાવિક છે, આ બાબતે પણ અનેક વખત જે પ્રકારે રજૂઆતો થયેલી છે ને એમાં સંપૂર્ણપણે હું આશ્વાસન આપું છું કે જે દિશાની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે રીતે કાર્ય કરી રહી છે, રાજ્યના કૃષિ મંત્રી શ્રી પણ દિલ્હીમાંથી આવ્યા હતા અને મને રૂબરૂ મળ્યા હતા. આચારસંહિતાના કારણે જે પણ વિલંબ થયો છે પણ તાત્કાલિક ધોરણે આનું પણ નિરાકરણ લાવવામાં આવશે.